નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુદરતી સંસાધનો એટલે કે કુદરતથી મળી આવતા સાધનો જેવા કે કુદરતી પર્વતો, કુદરતી પહાડો, જળ, જમીન, હવા વગેરેનો ઉપયોગ માનવ વિકાસ માટે કઈ રીતે કરી શકાય એનો અભ્યાસ કુદરતી સંસાધનમાં આપણે કરવાનો છે. સામાન્ય રીતે આદિકાળથી આપણે જાણીએ છીએ કે માનવી એ પોતાના ખોરાક માટે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરતો આવ્યો છે. શરૂઆતમાં વનસ્પતિ કે વનસ્પતિના પાંદડાઓ એ ખાવા માટે ઉપયોગ કરતો હતો, પણ જેમ જેમ એ વનસ્પતિમાંથી બીજ અને બીજમાંથી જુદા જુદા અનાજનું ઉત્પાદન થાય છે એ જાણતો થયો, ત્યારથી એ અનાજ ઉત્પાદન કરવા લાગ્યો. એ પ્રમાણે કુદરતી પથ્થરો, શરૂઆતમાં માનવી પથ્થરનો ઉપયોગ કરતો હતો, ત્યારબાદ એ પથ્થરમાંથી ખનીજો મળી આવ્યા, જુદા જુદા પહાડ, લોખંડ પરથી બનતી વસ્તુઓ વગેરેનો ઉપયોગ કરતો થયો. તો આ રીતે કુદરતી સંસાધનનો ઉપયોગ માનવી કઈ રીતે કરવામાં આવે છે એનો અભ્યાસ આપણે કુદરતી સંસાધનમાં જોવાનો છે. પ્રાચીનકાળથી માનવી આસપાસના તત્વોનું નિરીક્ષણ કરતો આવ્યો છે. તે પોતાની સલામતી અને સુખાકારી માટે તેનો શું ઉપયોગ છે તે વિચારતો હતો. પાષાણ યુગમાં માનવીએ પથ્થરનો ઉપયોગ પોતાની આવશ્યકતા અનુસાર કર્યો. માનવીએ ઉપયોગ કરી ફેંકી દીધેલા ફળોના ઠળિયામાંથી અનુકૂળતા મળતા અંકુર નીકળે છે અને ચોક્કસ સમયગાળે એ વનસ્પતિ ફળ આપે છે. આ ઘટના સમજતા તેને વર્ષો લાગ્યા. આમાંથી ખેતીનો ઉદ્ભવ થયો. આ રીતે માનવી આસપાસના વિવિધ પદાર્થોનો ઉપયોગ તેની સુખાકારી માટે કરતો હતો. આમ ક્રમશઃ સંસાધનો વિકાસ થતો ગયો. પરિવહનનો વિકાસ થતાં જુદા જુદા પ્રદેશના સંસાધનો અને તેનો ઉપયોગ માનવી સરળતાથી કરતો થયો. વૈજ્ઞાનિક શોધખોળો અને ટેકનોલોજીના વિકાસને પરિણામે આજે પૃથ્વીની સપાટી પરના પદાર્થોનો ઉપયોગ વિવિધ ક્ષેત્રે થવા માંડ્યો છે. સંસાધનોનું વર્ગીકરણ આપણે જોઈએ તો પારિવારિક સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન, પુનઃપ્રાપ્યતામાં જોઈએ તો પુનઃપ્રાપ્ય સંસાધન, પુનઃઅપ્રાપ્ય સંસાધન, વિલન સંસાધન, એકલ સંસાધન, વિતરણ દ્રષ્ટિએ જોઈએ તો સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, સંભવિત સંસાધન, અજ્ઞાન સંસાધનો, ઉપયોગ જોઈએ તો ઉપયોગ થયા વગરના સંસાધનો, ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો. હવે માલિકીની દ્રષ્ટિએ જોઈએ કે માલિકીની દ્રષ્ટિ વ્યક્તિગત કે પરિવારની માલિકીના સંશોધન રાષ્ટ્રીય સંશોધન અને વૈશ્વિક સંશોધન હોઈ શકે છે. ઉદાહરણ તરીકે ખેડૂતની ખેતર પર માલિકી, ખનન ક્ષેત્રો પર રાષ્ટ્રીય માલિકી અને સાગરીય જળક્ષેત્રો, એન્ટાર્ટિકા ખંડ પર વૈશ્વિક માલિકી વગેરે. પુનઃપ્રાપ્યની દ્રષ્ટિએ જોઈએ તો પુનઃપ્રાપ્ય સંસાધનો જેનો ઉપયોગ એકવાર કર્યા પછી થોડા સમયમાં પુનઃપ્રાપ્ત કરી શકાય એવા સંસાધનો સમાવેશ પુનઃપ્રાપ્ય સંસાધનમાં થાય છે, જેવા કે કુદરતી ખાતર, જંગલના ઉપયોગ પછી વૃક્ષારોપણ દ્વારા સંવર્ધન વગેરે. પુનઃઅપ્રાપ્ય સાધનો જેનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરી તેનું સર્જન નજીકના ભવિષ્યમાં શક્ય નથી, જેવા કે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે. સૌર્યશક્તિ, મહાસાગર અને વાતાવરણ સનાતન પ્રાકૃતિક સંસાધન છે. આવા પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ કરવા છતાં તેમાં ઘટાડો થતો નથી. મર્યાદિત સ્થળેથી જ પ્રાપ્ત થતા હોય એવા સંસાધનો જેવા કે કોલસો, ખનિજ તેલ, તાંબુ, ટીન, સોનું, યુરેનિયમ, મોરિયમ વગેરે વિરલ સંસાધનો છે. સમગ્ર વિશ્વમાં માત્ર એકાદ બે સ્થાનો પર ઉપલબ્ધ હોય એવા સંસાધનોને એકલ સંસાધન કહે છે. ક્રાયોસ્લાઇટ ધાતુ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. ત્યારબાદ વિતરણ દ્રષ્ટિ આપણે જોઈએ તો વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે વાયુઓ સર્વસુલભ સંસાધન છે. જમીન, જળ, ચરણભૂમિ વગેરે સામાન્ય સુલભ સંસાધન છે. નજીકના ભવિષ્યમાં જેનો ઉપયોગ થવાની શક્યતા હોય એવા સંસાધનોને સંભવિત સંસાધનો કહે છે.
જેવા કે ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોના પહાડી પ્રદેશમાં જળ વિદ્યુત માટેની ઘણી અનુકૂળતાઓ છે. એવા પદાર્થો કે જેનો ઉપયોગ વિશેષ કશી ખબર નથી, જ્યાં સુધી કોઈ પદાર્થના ગુણ અને તેનો ઉપયોગ ખબર નથી ત્યાં સુધી આવા પદાર્થોનું અજ્ઞાન અસાધારણ છે. એમેઝોન નદીના મુખ ત્રિકોણ પ્રદેશના રહેવાસીઓ રબરના વૃક્ષને ઓળખતા હતા, પરંતુ તેના ઉપયોગની ખબર ન હતી. તેથી તે સમયે રબર અજ્ઞાન સંશોધન કહી શકાય. આજે આ રબરનો ઉપયોગ પરિવહનના સાધનોના ટાયર બનાવવા માટે થાય છે. ઉપયોગની દ્રષ્ટિએ જોઈએ, ઉપયોગ થયા વગરના સ્વસાધનો. યુરોપીય પ્રજાઓ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ સુધી વિસ્તરી ન હતી ત્યાં સુધી આ ખંડો પર રહેલા સ્વસાધનો ઉપયોગ વગરના સ્વસાધનો હતા. આજે પણ ઘણા દેશોમાં મૂડીરોકાણ, ટેકનોલોજી અને કૌશલ્યના અભાવમાં કુદરતી સંપત્તિ હોવા છતાં તે સ્વસાધનો ઉપયોગ કરી શકાતો નથી. ઉપયોગમાં ન થઈ શકે એ સ્થિતિના સ્વસાધનો. કોઈ સ્વસાધન હાલની ટેકનોલોજી અનુસાર ઉપયોગમાં થઈ શકે એમ ન હોય તો તેને ઉપયોગ ન થઈ શકે એ સ્થિતિના સ્વસાધનો કહી શકાય. જેવા કે ખનન ક્ષેત્રમાં ઘણે ઊંડે ગયા પછી તેમાં હાલની ટેકનોલોજી અનુસાર ખનન ન થઈ શકે એવા સ્વસાધનો. હવે આપણે મુખ્ય સ્વસાધનો અભ્યાસ કરીશું. જળ સ્વસાધન. જળ એ માનવીની અત્યંત મહત્વપૂર્ણ જરૂરિયાત છે. જળ પ્રાપ્તિના ત્રણ સ્ત્રો છે, વૃષ્ટિજળ, પૃષ્ટિજળ અને ભૂમિગત જળ. વૃષ્ટિજળ વરસાદ અને હિમવર્ષા દ્વારા પૃથ્વીની સપાટીએ જળ પ્રાપ્ત થાય છે. ગુયાના હવાઈ ટાપુઓ અને ભારતના મેઘાલયમાં વધુ વરસાદ પડે છે, જ્યારે ચીલી, લિબિયા, ઇજિપ્ત, સુદાન, નામિબિયાના કેટલાક પ્રદેશોમાં ખૂબ જ ઓછો વરસાદ થાય છે. ભારતમાં પૂર્વાંતર અને પશ્ચિમ ઘાટના કિનારાના પ્રદેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડે છે. વિશ્વમાં એક એવા કેટલાક પ્રદેશો છે જેનું અર્થતંત્ર માત્ર વૃષ્ટિજળ આધારિત આકાશી ખેતી પર નિર્ભર છે. વૃષ્ટિજળ, સપાટી જળ, વરસાદનું પાણી ઝરણા અને નદીઓ સ્વરૂપે સપાટી પર વહે છે. તળાવો અને સરોવરમાં વરસાદી જળનો સંગ્રહ થાય છે. આમ સપાટી પરના સંગ્રહ પામેલા જળને પૃષ્ઠજળ કહે છે. વધુ પૃષ્ટિ થતું હોય એવા પ્રદેશમાં પૃષ્ઠીય જળનો જથ્થો વધુ હોય છે. સપાટી જળ અર્થવ્યવસ્થા અને પારિસ્થિતિક તંત્રને જાળવી રાખવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. પૃષ્ઠીય જળનો વિશ્વમાં સૌથી વધુ જથ્થો યુએસએ અને કેનેડાની સરહદે આવેલા 5 વિશાળ સરોવરો ગ્રેટ લિક્સમાં સમાયેલા છે. આ 5 વિશાળ સરોવરોમાં સુપિરિયર, મિશિગન, યુરોન, ઇરી અને ઓન્ટોરિયોનો સમાવેશ થાય છે. વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ ઇજિપ્ત ઉપરાંત કેટલાક દેશોમાંથી પસાર થાય છે. આ સૂકા પ્રદેશ માટે આ નદી જીવાદારી છે. ભારતમાં ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, મહાનદી વગેરે મોટી નદીઓ છે. આ મુખ્ય નદીઓ અને તેની શાખાઓ નદીઓ મહત્વની છે. ગંગા નદી પર તેહરી બંધ, સતલુજ નદી પર ભાખરા નાગર બંધ, મહાનદી પર હીરાકુંડ બંધ, નર્મદા નદી પર સરદાર સરોવર યોજના અને કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બંધનું સપાટી જળ સંસાધન ભારતના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.